ખેડૂતોનો હંગામો રજિસ્ટ્રેશનની રામાયણ શરૂઆતમાં જ મોટી મુશ્કેલી રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ચાલી રહેલી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં હોબાળો મચ્યો. ખેડૂતોએ ધીમી ગતિએ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હોવાનો આક્ષેપ કર્યો. સવારથી જ આવતા ખેડૂતોની લાંબી કતાર હોવા છતાં ગણતરીના લોકોનું રજિસ્ટ્રેશન થાય છે, જેના પગલે કલાકો સુધી લાઇનમાં બેસી રહ્યા બાદ પણ ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે. અત્યારે ઓનલાઈન અરજી કરવા માટે આવ્યા છે. અમે શુક્રવારથી એમનેમ સિરિયલ અત્યાર સુધી એમનેમ લાઇનમાં છીએ. એ લોકો બધાને બોલાવી 500 વ્યક્તિ અહીંયા ખેડૂત આવે છે. તો ખેડૂતો એનું કૂપન લેવા માટે લાઇનમાં 500-700 જણા આવે છે. હવે એમાંથી ખાલી 50-60 હો બસ એટલા કાર્ડ આપે તો બાકીના ખેડૂત બધા પાછા જાય. હવે બીજે દી લાઇનમાં આવે, એવી રીતે ત્રીજે દી આવે. અમે આ 4 દીથી આવી છીએ લાઇનમાં, પણ ક્યાંય અમારો મેળ પડતો નથી. મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે, પરંતુ ધરમ ધક્કા ખાઈ પરત ફરી રહ્યા છે. દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂત પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ઘઉંની ઓનલાઈન અરજી કરવા આવી છું. આ 3 દિવસથી અમે લોકો અહીંયા ભીડમાં ઊભા છીએ અને 500ને બોલાવે છે ને 50ને ટોકન આપે છે. તો એમાં મહિલાઓને લેડીઝને ઘરનું કામ મૂકી છોકરાઓને મૂકીને અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ તરફ ગોડાઉન મેનેજર પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. જો કે તેમનો દાવો છે કે ઇન્ટરનેટ ધીમું ચાલતું હોવાથી વ્યવસ્થા વિખેરાઈ રહી છે. અમે ઘઉંની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને દરરોજના અમે 200 ખેડૂતોને રજિસ્ટ્રેશન કરીએ છીએ અને દરરોજના અમે 100 ટોકન આપીએ છીએ. 24 તારીખ સુધીના ટોકન અમે આપી દીધા છે એટલે કોઈ ખેડૂત ભાઈને લાઇનમાં ન ઊભું પડે. અને 3 કોમ્પ્યુટર સેટ અહીં ચાલુ છે બરાબર, એટલે શક્ય એટલા દરરોજ વધારે વધારે કેસીસ અમે લઈએ છીએ અને ખેડૂત ભાઈ હેરાન ન થાય પ્રયત્ન કરીએ છીએ. ચણા બાદ ઘઉંના રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી સરકારે જલ્દી જ હવે રજિસ્ટ્રેશનની આ પરેશાની દૂર કરી ખેડૂતોને રાહત આપવી જોઈએ, નહીં તો ખેડૂતો આવી રીતે જ મુશ્કેલી ભોગવતા રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.